પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાંતલપુર ખાતે ખિમેશ્વર મહાદેવ ખાતે હવન યજ્ઞ યોજાયો હતો। पाटण जिल्लाना सातलपुर तालुकाना भाजपना कार्यकरो द्वारा गुजरात राज्यना मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेबनो जन्मदिवस होय त्यारे सातलपुर खाते खिमेश्वर महादेव मंदिर खाते हवन करवामां आव्यो हतो, जेमां सातलपुर तालुकाना भाजपना कार्यकरो द्वारा अरविंदभाई गोकलाणी, अर्जुनभाई आहिर, जिला पंचायत सदस्य लखमणभाई चौधरी, भगवानभाई चौधरी जेवा अन्य भाजपना कार्यकरो हाजर रही गुजरातना मुख्यमंत्री श्री विजयभाई रूपाणीना जन्मदिवस निमित्ते पाटण जिल्लाना सातलपुर खाते खिमेश्वर महादेव मंदिर खाते हवन करवामां आव्यो हतो। तो पाटण जिल्लाना राधनपुर खाते पण गुजरातना मुख्यमंत्री श्री विजयभाई रूपाणीना जन्मदिवस होवाथी भाजपना कार्यकरो द्वारा हवन अने वृक्षोनुं वावेतर करी जन्मदिवसनी उजवणी करवामां आवी हती, जेमां डॉक्टर देवजीभाई पटेल, बाबूभाई चौधरी, सूरजगिरी, चिकाभाई रबारी जेवा कार्यकरो मोटा भागे हाजर रहीने गुजरातना मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेबश्रीना जन्मदिवस निमित्ते उजवणी करी हती। આજે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીનો 65મો જન્મદિવસ છે અને એ નિમિત્તે ચાણસ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો રાખેલા છે। એમાં લાલેશ્વર મહાદેવમાં શિવપૂજન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, માસ્ક વિતરણ અને સેનિટાઇઝેશન વિતરણનો પણ કાર્યક્રમ છે, તેમજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો પણ कार्यक्रम राखेल छे। वधुमां मुख्यमंत्री श्री ने प्रभु दीर्घायु आपे अने तेओ सतत संवेदनशील मुद्दाओ उपर सतत संवेदनशील निर्णयों लई अने गुजरातनी प्रजा ने खरेखर लाभ थाय एवा निर्णयों करी अने गुजरातनी प्रजा ने पण खूब ज कीर्ति अपावे एवी एमने प्रभु शक्ति आपे एवी आशा राखीए छीए। अने आ दिवसे गुजरातनुं અને દેશનું પર્યાવરણ બચાવીએ એવી સૌને અપીલ કરીએ છીએ। વધુમાં આજે ચાણસ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી રાજુભાઈ પટેલનો પણ જન્મદિવસ હોવાથી ચાણસ્મા શહેરને આજે બંનેનો જન્મદિવસ ઉજવવાનો સુંદર અવસર મળ્યો છે। તો ચાણસ્મા શહેર ભાજપ દ્વારા રાજુભાઈ અને મુખ્યમંત્રીશ્રીનો પણ જન્મદિવસ ઉજવી અને પોતાની જાતને ગૌરવિત અનુભવે છે એવી સૌ કાર્યકરોની લાગણી છે। આજે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીનો 65મો જન્મદિવસ છે અને એ નિમિત્તે ચાણસ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો રાખેલા છે। એમાં લાલેશ્વર મહાદેવમાં શિવપૂજન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, માસ્ક વિતરણ અને સેનિટાઇઝેશન વિતરણનો પણ કાર્યક્રમ છે, તેમજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલ છે। વધુમાં મુખ્યમંત્રીશ્રીને પ્રભુ દીર્ઘાયુ આપે અને તેઓ સતત સંવેદનશીલ મુદ્દાઓ ઉપર સતત સંવેદનશીલ નિર્ણયો લઈ અને ગુજરાતની પ્રજાને ખરેખર લાભ થાય એવા નિર્ણયો કરી અને ગુજરાતની પ્રજાને પણ ખૂબ જ કીર્તિ અપાવે એવી એમને પ્રભુ શક્તિ આપે એવી આશા રાખીએ છીએ। અને આ દિવસે ગુજરાતનું અને દેશનું પર્યાવરણ બચાવીએ એવી સૌને અપીલ કરીએ છીએ। વધુમાં આજે ચાણસ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી રાજુભાઈ પટેલનો પણ જન્મદિવસ હોવાથી ચાણસ્મા શહેરને આજે બંનેનો જન્મદિવસ ઉજવવાનો સુંદર અવસર મળ્યો છે। તો ચાણસ્મા શહેર ભાજપ દ્વારા રાજુભાઈ અને મુખ્યમંત્રીશ્રીનો પણ જન્મદિવસ ઉજવી અને પોતાની જાતને ગૌરવિત અનુભવે છે એવી સૌ કાર્યકરોની લાગણી છે। આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મદિવસ 65મો જન્મદિવસ છે, એ દિવસના નિમિત્તે આજે અમે ચાણસ્મા શહેર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો છીએ। વૃક્ષારોપણ કાર્યક્રમ છે શિવ પૂજા લાલેશ્વર મહાદેવની પૂજાનો કાર્યક્રમ રાખેલો છે, તેમજ ચાણસ્માની હોસ્પિટલની અંદર દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। અને આપણે આજે આપણા મુખ્યમંત્રી સાહેબને આયુષ્ય ભગવાન સારું આપે એની અમે ભગવાનની પ્રાર્થના કરવાની। એથી વિશેષમાં શું છે આજે બીજું? એથી વિશેષમાં માસ્ક વિતરણ અને સેનિટાઇઝ, આ કોરોનાની મારામારી જે ચાલી રહી છે એમાં આપણા વડાપ્રધાન અને મુખ્યમંત્રી દેશની અને રાજ્યની ચિંતા કરે છે, એ સાથે એના બચાવ માટે અમે પણ એમની સાથે જોડાવાના છીએ અને સેનિટાઇઝ
અને માસ્કનું વિતરણ કરવાના. ભરત સથવારાનો રિપોર્ટ, પાટણ.